सदानंदहं बोधि स्मितारुचिर पूर्णेन्दुवदना प्रफुल्लम्बोजन्मच्छद सदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखद महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरानाम्बुजम पूजितम सुर नरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की श्री हरि कृष्ण महाराज की श्री घनश्याम महाराज की बिया भूसा करी नहीं बोलो अपना मंडल में बोलो श्री घनश्याम महाराज की श्री स्वामी नारायण भगवान की श्री हरि कृष्ण महाराज की આપણે આવું ના હાલે કે આપણને જગાડવાના હોતા હશે આપણે જાગેલા જોઈએ રોજ લોયાધામ મેકનની અંદર સિંહાસનમાં બિરાજમાન સર્વ અવતાર ઈષ્ટદેવ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ સભાની અંદર દિવ્ય સ્વરૂપે બિરાજમાન મારા તમારા મોક્ષના દાતા એવા પૂજ્યપાદ ગુરુજી પૂજ્ય નીલકંઠ સ્વામી પૂજ્ય અજીત ભગત અને મેકન ની અંદર ઉપસ્થિત બધા પરિવાર ભક્તો ની જય સ્વામિનારાયણ. મહારાજ છે ને બીમાર થયા ને ત્યારે ઝાડિયા ગયા હતા, એમ મારે અત્યારે બીમારી નો પીરિયડ ચાલે છે અને હું મેકન આવ્યો છું. હા, પણ એટલી વાત નક્કી છે કે હું અહીં આગળ આમ મેકન ત્યાંથી આવા નીકળ્યો ત્યારે કઈ મને એવું મગજમાં નહોતું મેકન જઉં છું ક્યાં જઉં છું, એવું કઈ હતું જ નહીં. બેસી ગયો પ્લેનમાં, અહીં ઉતરી ગયો પ્લેનમાંથી, ઘેર આવ્યો ઉતારે પૂજન ભગતને ઘેર. ત્યાં સુધી હજુ આમ મને એવું કઈ ફિલિંગ નહોતું થતું કે હું કઈ મેકનમાં આવ્યો છું, ન્યૂજર્સીમાં ગયો છું કે આમ તેમ, કઈ નહીં. હું આ સાયલન્ટ હતો એકદમ. પણ પછી જયારે આવ્યાના પૂજન ભગત ને આ બધા ભગતોને જોયા ને નાના નાના, અને પછી હજુ થોડો સુસ્તીમાં હતો, હજુ મને લાગતું નતું હું મેકન આવ્યો છું. પણ જ્યારે પછી મંદિરે આવ્યો, ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા અને આવા વીકડેઝ ની અંદર તમને બધાને આપણા ફેમિલીને મળ્યા ને, ત્યાર પછી અત્યાર મારી મંદવાડ જતો રહ્યો, થાક જતો રહ્યો. આપણને એવું લાગે કે મહારાજે જેવી રીતે આ અમેરિકાનો અલાસ્કા સોનાનો ટુકડો કહેવાય ને, એમ કદાચ ભલે ન્યૂજર્સીમાં ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા આ વર્ષે થઈ જતી, અહીં કરતા વધારે પ્રવૃત્તિ ત્યાં ચાલતી, ત્યાં સંતો અખંડ રહેતા, પણ એનું મૂળ છે ને એ મેકન છે, ઘનશ્યામ મહારાજ છે, આ ભક્તો છે, એ વાત તો હંમેશા રહેવાની. આ નાના પરિવાર દ્વારા આટલો મોટો પરિવાર થયો છે આખા યુએસમાં, જે પરિવાર થયો છે એટલે હંમેશા સંતોને ગુરુજીને બે ને યાદ રહે એવું છે આપણું આ મંડળ. અહીંયા આવી એટલે ઘરમાં આવ્યા એવું લાગે, બોલો, એવું જ લાગે ઘેર પહોંચી ગયા. ચાલો સ્વામીને એક વાત વાંચું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને ભક્તિએ કરીને મહારાજ રાજી થાય છે, એની આજ્ઞા છે એટલા સારું કરીએ છે.
પણ એ સ્થૂળ માર્ગ છે, તેને કરીને તો મોટા લોકાંતરને પામશે, પછી મોટાના મોટા વૈભવ અને મોટા પાપ. તે જુઓ ને આ ખંડેરાવ એક દિવસમાં જેટલું પાપ કરતા હશે એટલું ગરીબ આખા ભવમાં પણ ન કરે. માટે આને આ દેહ કરીને ભક્તિ પણ કરતા જાવું અને તે કરતા થતા પણ અનુવૃત્તિ આત્માને વિશે રાખે જાવી. તે આત્મનિષ્ઠા જેવી કોઈ વાત નથી, તે મનન દ્વારા એ હું અક્ષર છું અને પુરુષોત્તમ મારે વિશે બેઠા છે બેઠા છો એમ કરતું જાવું. એમ ઘણે ઠેકાને મહારાજે કહ્યું છે એ સૂક્ષ્મ ભક્તિ છે, તેને કરીને આત્યંતિક મોક્ષ પામશે. પણ મોરે કઈ જે ભક્તિ તે રૂપ સ્થૂળ માર્ગ, તેને કરીને આત્યંતિકા મુક્તિર ન મૃત્યુર હાસ, એવી મુક્તિ ન થાય. અને એવી ભક્તિ તો ચાર માણસ કરે એટલી પોતે એકલો માને કરીને કરે છે. તે સેવા કરે, પથરા ઉપાડે, રોટલા કરે, એ સર્વે ભક્તિમાં માન મળે છે તેને કરીને થાય છે અને કરે છે. પણ એને કરીને સિદ્ધ ન થાય. ક્યાં બાળપણાની રમતને ક્યાં પામવ સિદ્ધોનો મત. માટે જેદી તેદી આ વાત કરશે ત્યારે છૂટકો છે. લો, સ્વામી વાતમાં કે છે ભક્તિ કરીને મહારાજ રાજી થાય છે. એટલે ભક્તિ કરવી જોઈએ. શું ભક્તિ કરવી જોઈએ? મંદિરો કરવા જોઈએ, કીર્તન કરવા જોઈએ, સેવા કરવી જોઈએ, કથા કરવી જોઈએ, કથા સાંભળવી જોઈએ. આ બધી ભક્તિ છે. પણ સ્વામી એવું કે છે આ સ્થૂળ ભક્તિ છે, સૂક્ષ્મ ભક્તિ નથી. કઈ ભક્તિ છે? સ્થૂળ ભક્તિ છે. કથા કરવી, કથા સાંભળવી, કીર્તન ગાવું, આવા હાર બનાવવા, રોટલા ઘડવા, રસોઈ કરવી, મંદિરનું બાંધકામ ચાલતું એની દેખરેખ રાખવી, મંદિર માટે ડોનેશન કરવું, આ બધી જ ભક્તિ છે. ભગવાન એનાથી રાજી ચોક્કસ થાય છે. પણ સ્વામી કે સ્થૂળ ભક્તિ છે. સ્થૂળ એટલે જાડી. સ્થૂળ એટલે કેવી? જાડી. હવે જાડી ભક્તિ છે એટલે જાડી ભક્તિનું પરિણામ એટલું જ થાય સ્વામી કે લોકાંતરને પામે. અહીં કરતા વધારે સુખ્યો થાય, ભક્તિ કરે એટલે સુખી થાય, સ્વર્ગાદિક ફળ મળે, આવું કીધું. અથવા તો અહીં કરતા શ્રેષ્ઠ પ્રાપ્તિ મળે, આ જન્મ કરતા બીજા જન્મમાં શ્રેષ્ઠ એને બધી વસ્તુઓ મળે. પણ એ ભક્તિનું ફળ આત્યંતિક મુક્તિ ના થાય તો આરો ગભરાટ થઈ જાય. તો આપણે બધું એ જ કરીએ છીએ. આત્યંતિક મુક્તિ ના થાય એ ભક્તિનું ફળ. તો કેવી રીતે ભક્તિ કરે તો આત્યંતિક મુક્તિ થાય? તો સ્વામી કે પોતાને વિશે હું આત્મા છું અને મારે વિશે પુરુષોત્તમ અખંડ બિરાજમાન છે. આવી રીતે જો ભક્તિ કરે તો એની આત્યંતિક મુક્તિને અર્થે થાય. તો આપણને એમ થાય કે મને તો એવું રહેતું નથી, તો આપણે આ બધું કરીએ શું વ્યર્થ જવાનું? મોટા પુરુષની આજ્ઞા કરીએ શું વ્યર્થ જવાનું? ના, આપણને ભલે હું આત્મા છું, અક્ષર છું, મારે વિશે પુરુષોત્તમ વિરાજમાન છે એવું ન રહેતું હોય, પણ આપણને એટલું અનુસંધાન તો ચોક્કસ રહે કે હું મહારાજ અને ગુરુજીનો છું અને મહારાજને ગુરુજીએ મને આજ્ઞા કરી છે એટલે હું આ કરું છું. આટલું અનુસંધાન રહે ને તો પણ. એટલે સ્વામીએ કીધું અનુવૃત્તિને આત્માને વિશે દ્રઢ કરતા જાઓ. નહીં તો થાય શું કે ભક્તિ કરતા કરતા સ્વભાવ વધે. ભક્તિમાં શું વધે? સ્વભાવ વધે. કુંજ વિહારી દાસ કરીને એક સાધુ હતા શ્રીજી મહારાજ વખતે. એ નવા નવા આવ્યા સાધુ થવા જૂનાગઢમાં. હવે એને જલેબી બોલતા આવડે નહીં. જલેબી બોલતા આવડે નહીં. આ ફરેની કરે. પછી તો ધીરે ધીરે એને ભંડારનો થોડો શોખ હશે રસોડાનો, એટલે થોડું રસોડું શીખ્યા. રસોડું શીખીને હરખી જલેબી બધું પાડતા થયા, આખો અન્નકૂટ કરતા થયા. પછી એકવાર રઘુવીરજી મહારાજે કીધું કે થોડી જલેબી પાડી દો ને, ત્યારે કીધું કે હું જલેબી પાડવા આવ્યો છું કે અહીં આગળ હું અહીં જલેબી પાડવા આવ્યો છું કે આમ કીધીને જલેબી ના પાડી. તે ગુણાદિતાનંદ સ્વામીએ કીધું કે ભાઈ મહારાજશ્રી કહે છે થોડી જલેબી પાડી દો ને, તો કે હું થોડો રસોયો છું, જલેબી પાડવા આવ્યો છું. ત્યારે સ્વામી એવું બોલ્યા
કે આને એક દિવસ જલેબી બોલતા આવડતું નહોતું, ફરેની ફરેની બોલતો હતો. ઠાકોરજીને ત્યાં આવીને ઠાકોરજીના રસોડામાં બધા અન્નકૂટ ઠાકોરજીની કૃપાથી શીખ્યો. પણ એને એવું ભાન નથી કે આ મારી સેવા છે, રઘુવીરજી મહારાજ જેવા મોટા આચાર્યના ઉપયોગમાં આવશે, અથવા તો આ મહારાજના સ્થાપેલા આચાર્ય મહારાજે પોતે ચૂઝ કરેલું આ પાત્ર છે એના ઉપયોગમાં મારી સેવા આવશે તો મારા બહુ મોટા ભાગ ગણાશે. આવું એને લાગતું નથી, આવું એને સમજાયું નહીં. ભક્તિ તો હતી, અન્નકૂટ આખો કરે પણ મનથી કરે. શાનાથી કરે? મનથી. ભક્તિ કરવામાં મનનું ધાર્યું છોડવું, ભક્તિ કરવામાં જે ભક્તિ, મહારાજે કહ્યું મધ્ય પ્રકરણનું કયું વચનામૃત તમારે કહેવાનું છે? મહારાજ કે માન વિના તો ભક્તિ કરવી સારી લાગતી નથી. કયું વચનામૃત મધ્યનું? આંગળી ઊંચી કરો. માન વિના તો ભક્તિ કરવી સારી લાગતી નથી, અને માન વિના ભક્તિ કરતા હશે એવા તો રતનજી ને મિયાજી જેવા કોઈક જ હશે. કયું વચનામૃત? હરિકૃષ્ણ ભગત. આવા બધા વચનામૃતો જ યાદ રાખવા જોઈએ આપણે બધાને. બોલો સંજીવ ભગત. 41મો બરાબર છે. હે, માનરૂપી હાડકાનું. ભગવાનનો ભગત હોય, ભક્તિ કરતો હોય, ધર્મ પાડતો હોય, સેવા કરતો હોય, પણ સ્વામી કે જો સૂક્ષ્મ ભક્તિ ના હોય ને, તેમાં માનની વૃદ્ધિ થાય, માનની વૃદ્ધિ થાય. અને આપણે બધા એવા મુમુક્ષુઓ છે કે આપણે એવા માર્ગ ઉપર ચાલેલા છીએ કે આપણામાંથી કોઈ ક્યારેય પણ દારૂ પીવા જવાનો નથી, આપણા સમુદાયનો કોઈ ક્યારેય માંસ ખાવા જવાનો નથી, આપણા સમુદાયનો કોઈ એવી નીચી કોઈ પણ કાર્યમાં નીચો ઉતરવાનો નથી આ સમુદાયમાં જે બેઠો છે. પણ આપણને નુકસાન કઈ બાબતો કરે એની આપણને ખબર હોવી જોઈએ. ટોચ લેવલે બેઠેલો હોય ને એને નુકસાન જુદું હોય, અને તળિયે બેઠેલો હોય ને એને નુકસાન જુદું હોય. આપણે ટોચ લેવલે બેઠેલા છે, કારણ કે આપણે મહારાજ અને મોટા પુરુષ બેન ઓળખીને બેઠેલા છે. એટલે આપણને જે નુકસાન થાય ને એ નુકસાન આખું જુદું હોય. એ નુકસાન કેવું હોય? તો આવું હોય કે ભક્તિ આપણી ઉપર છલ્લી થઈ જાય. જો ધ્યાન ન રાખીએ તો આપણી ભક્તિ ઉપર છલ્લી થઈ જાય. અને ભક્તિ પછી કેવી થાય? બહુ સરસ લખ્યું નિષ્કુળાનંદ સ્વામીએ. કોઈ જ્ઞાની થઈ કરે જ્ઞાન, કોઈ ધ્યાની થઈ કરે ધરે ધ્યાન. કેવી ભક્તિ થઈ જો? કોઈ જ્ઞાની થઈ કરે જ્ઞાન, કોઈ ધ્યાની થઈ ધરે ધ્યાન, કોઈ ભક્ત થઈ ગુણ ગાય પણ માનતો ન તજાય. જ્ઞાની થઈને જ્ઞાન કરે, ધ્યાની થઈને ધ્યાન કરે, ભક્ત થઈને ગુણ ગાય ભગવાનના, પણ માન એનાથી હૃદયમાંથી તજાય નહીં. જે ગોપાળન સ્વામી વાતોમાં કીધું, જ્ઞાન કરે એ પણ દેખાડ્યાને અર્થે કરે, ધ્યાન કરે એ પણ દેખાડ્યાને અર્થે કરે, સેવા કરે એ પણ દેખાડ્યાને અર્થે કરે, કીર્તન કરે એ પણ દેખાડ્યાને અર્થે કરે, કથા કરે એ પણ દેખાડ્યાને અર્થે કરે, બીજા જાણે એને અર્થે જે કરવું એ સ્થૂળ ભક્તિ, અને કેવળ મહારાજ જાણે એને અર્થે જે કરવું એ સૂક્ષ્મ ભક્તિ, બીજા જાણે એને અર્થે જે કરવું એ જાડી ભક્તિ, મહારાજ અને મોટા પુરુષ જાણે એને અર્થે જે કરવું એ સૂક્ષ્મ ભક્તિ. એટલે ભક્તિની અંદર હંમેશા સ્થૂળ ભાવના આવે એને ચેક કરતા રહેવું પડે, સતત ચેક કરવું પડે. કારણ કે ભક્તિના માર્ગે આપણે જ ચાલ્યા છે, કોણ નવરું છે? આમ ગુરુવાર આવી રીતે સાધુ આવવાના હોય તો કોણ નવરું છે? એટલો ધંધો બંધ કરીને આવી જાઓ, નોકરીએ રજા મૂકીને આવી જાઓ, કોણ નવરું છે? કોની પાસે ટાઈમ છે એવો? એ ટાઈમ આપણે કાઢીએ છીએ. કેમ? આપણને ખપ છે, આપણને ખપ છે. આપણે આપણે આપણું આત્યંતિક કલ્યાણ કરવું છે એના માટે. અહીં કઈ આપણને જ લોકો ગાંડા જ કે? મેકણ મંડળ કેવું? તો કે ગાંડું મંડળ. ખરેખર તમને કોઈ ડાયા ના કે? તમે કોઈ પણ જગ્યાએ જગતમાં જઈને ઉભા રહો ને તો તમને ગાંડા જ કે બધા, કે આ ગાંડાનું મંડળ છે, આ ડાયાનું મંડળ નહી. પણ ગુણાદિત્યાનંદ સ્વામી કે ગાંડા થઈએ જ ભગવાન ભજે, ડાયો કોઈ ભગવાન ભજતો જ નથી, ડાયાનો તો ડાપણમાં જ જાય, ડાયાનો ટાઈમ જાજો ડાપણમાં જ જાય, ગાંડા હોઈએ જ ભગવાન ભજે છે. એટલે તમને ગાંડપણ છે, સારું છે.
પણ એ ગાનપણની અંદર એ જે આપણને મહારાજે આ મૂડી આપી છે, મોટા પુરુષે આપણને મૂડી આપી છે, સહેજે તમને બધાને સહેજે વૈરાગ્ય છે, સહેજે તમને બધાને ભક્તિ મહારાજે સહેજે આપી છે, તમને બધાને સમર્પણ મહારાજે સહેજે આપ્યું છે, જાણે તમારે એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડ્યો અને થઈ ગયું છે, એવું થઈ ગયું છે. પણ એની અંદર આપણે સતત સજાગ રહેવાનું કે સૂક્ષ્મ ભક્તિ કરતા રહેવાનું, હું આત્મા છું, હું અક્ષર છું, મારા વિશે પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન છે. કોઈ પણ સારી ક્રિયા કરીએ એનું આપણને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું સૂક્ષ્મ માન ક્યારેય ના આવે એનું ધ્યાન રાખવું પડે. જીવા ખાચર કેવા હતા કે શ્રીજી મહારાજને ઠંડી લાગે તો પોતાનો ઢોલિયો તોડી અને તપાડ્યા છે. શ્રીજી મહારાજને ઝાડે જવાનું થયું તો શ્રીજી મહારાજને પોતાના ચૂલા ઉપર બેસાડીને ઝાડો કરાવે છે. આટલું બધું કર્યું બરાબર, પણ એને શું હતું, એ એટલી બધી સેવા કેમ કરતા હતા, એની સેવા પાછળનું કારણ શું હતું? મહિમા હતો. જો મહિમા જ હતો, જો મહિમા જ હતો તો પછી શ્રીજી મહારાજને મારવા માટે રામા ખાચરને 500 રૂપિયા કેમ આપે? મહિમા સંપૂર્ણ નહોતો. એની એમ હતું કે દાદા ખાચર પાછળ મહારાજ ગાંડા થયા છે અને મહારાજ આખો દિવસ દાદો ખાચર કરે છે, તો હું સેવા દાદાથી એવી કરું કે જેનાથી મહારાજ જીવા ખાચર કરે. ખરેખર એની સેવા તો બિરુદ પામે એવી જ હતી, એની સેવા તો વંદનીય જ હતી, છતાંય પણ જીવા ખાચરને એક એવું હૃદયમાં હતું કે દાદા ખાચર કરતા હું સરસ દેખાવ. જોયું, ભક્તિ તો કરે છે પણ સ્થૂળ ભાવે કરે છે, એટલે આવો ભાવ પેદા થયો. નહીં તો કેવો ભાવ પેદા થાય? જો સૂક્ષ્મ ભક્તિ કરતા હોત દાદા ખાચર તો એવો ભાવ પેદા થતો હોત કે અરે જીવા ખાચરને એવો ભાવ પેદા થતો કે દાદા ખાચર પાસેથી હું પણ આવી ભક્તિ શીખું, આવું થતું હોત. બોલો. પણ જો એવું ના થયું તો ઈર્ષા થઈ, દાદા ખાચર ઉપર શું થયું? ઈર્ષા થઈ. એટલે સ્વામી કે સૂક્ષ્મ ભક્તિ કરવી, સૂક્ષ્મ ભક્તિ. એક શિવાનંદ કરીને સાધુ હતા શ્રીજી મહારાજ વખતે, એ ગોપાળન સ્વામીના મંડળમાં સાધુ હતા, ગોપાળન સ્વામી પાસે રહેતા. એટલે એક વખત ગુણાદિતાનંદ સ્વામીને બધા સંતો ત્યાં વર્તાલ ગયા ત્યારે શિવાનંદ સ્વામીને પૂછ્યું કે તમારે ગોપાળન સ્વામીના મંડળમાં તમે રહો છો, એને ઘણા મંડળો એક બે બદલ્યા હશે, તો કે તમે ગોપાળન સ્વામીના મંડળમાં રહો છો, આની પાછળનું કારણ શું? ત્યારે એમને કીધું કે ગોપાળન સ્વામીના મંડળમાં હું એટલા માટે રહું છું કે સ્વામી મોટા વિદ્વાન, ગોપાળન સ્વામી તો ઐશ્વર્ય પ્રતાપવાળા, એટલે સ્વામીના મંડળમાં રહું તો કોઈ પણ એવું જાણે, મને કોઈ જોયો તો કોઈને લાગે કે આ બહુ મોટા વિદ્વાન હશે. જો ગોપાળન સાહેબના મંડળમાં રહેવા પાછળનો આશય છો કે મને કોઈ મોટો વિદ્વાન જાણે, ગોપાળન સ્વામી પાસે આ રહે છે પણ ગોપાળન સ્વામી પાસે એટલા માટે રહે છે, એનું કારણ એને એ કીધું કે બીજા એવું જાણે કે હું બહુ મોટો વિદ્વાન છું. જો સ્વામી પાસે રહે છે, સ્વામીની સેવા પણ કરે છે, સ્વામીની કથા પણ સાંભળે છે, ધર્મ નિયમ પણ પાળે છે, બધું જ કરે છે, ભક્તિ ખરી પણ કેવી? સ્થૂળ ભક્તિ. કારણ કે પોતાના કલ્યાણને અર્થે નહીં. ત્યારે ગુણાદિતાનંદ સ્વામી એવું બોલ્યા કે આને વિશે ગોપાળન સ્વામીના ગુણ ક્યારે આવે? આવે ક્યારે? આવે ના આવે. એટલે જે કાંઈ કરવું ને એ પોતાના કલ્યાણને અર્થે પોતા ઉપર જ ફોકસિંગ કરીને જે કરવું એને સૂક્ષ્મ ભક્તિ કહેવાય. એને કેવી ભક્તિ કહેવાય? સૂક્ષ્મ ભક્તિ કહેવાય. ક્યારેય પણ કોઈ આપણા ગમે એટલા વખાણ કરે પણ ક્યારેય પણ આપણને હૃદયમાં પોતા પ્રત્યેની સારી માનીતા ન થાય, એ બહુ જરૂરી છે મોક્ષના માર્ગમાં. ક્યારેય પણ ના થાય. ભગવાનના સંતો ભક્તો ખુલ્લા મોઢે આપણા વખાણ કરે પણ તોય ના થાય. એક સુકાનંદ સ્વામીના આખ્યાનમાં એક કડી હું મોઢે કરાવું છું, બહુ વખત ગવડાવું છું. કઈ કડી આવડે છે? હા, પારકા ઘરેના. કોને આવડે છે? સુકાનંદ સ્વામીના આખ્યાનમાં હું વારે વારે એ કડી ગવડાવું છું. દરેક કથામાં એ કડી તો આગળ ગવડાવું જ છું. હોય ગુણ એવાય પનામાં, હોય તોય તે છે પારકા ઘરે ના.
તોયા ના મોટા નાયા પેલા ગુણ તે છે મોટા હે તેનાથી આપનો શોભે છે તેના તમારો તાલ સેટ કરવો પડશે મારે તો કાલથી આ જ રાગમાં ગાવાનું છે આમ ટીપ્સો તો શું થશે કાલ પ્રેક્ટિસ કરી નાખજો હા રકી મોટાના આપેલા ગુણ તે છે હોય આપનામાં ગુણ આપ હોય એવા ગુણ આપનામાં મોટા આપણી અંદર ગુણ એવા હોય તો એ પારકા ઘરેના છે હંમેશા આ વસ્તુને જે યાદ રાખશે એનાથી સૂક્ષ્મ ભક્તિ થશે જે આ વસ્તુને ભૂલી જાય એનાથી સૂક્ષ્મ ભક્તિ ન થાય મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી દાદા ખાચર પર્વતભાઈ લાડુબા જીવબા બધા સૂક્ષ્મ ભક્તિ કરતા અને રાત ને દિવસ ભજન કરવું સહેલું છે કથા વાર્તા કરવી સહેલી છે પણ હું આત્મા છું અક્ષર છું મારે વિશે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે આવું જે ભજન કરવું એ અઘરું છે ચાલો તમને હું પૂછું આંગળી ઊંચી કરો તમને દિવસમાં એક વખત એવી સ્મૃતિ થતી હોય કે હું આત્મા છું અક્ષર છું અને મારે વિશે મહારાજ બિરાજમાન છે એવું તમને એક વખત યાદ આવતું હોય કે એક વખત તમે યાદ કરતા હો એટલે આંગળી ઊંચી કરો એક વખત તો કરો માનસી પૂજા એમ કરો ચાલો માનસી પૂજા જવા દો માનસી પૂજા સિવાય કેટલી વાર યાદ આવે તમને ત્યારે બરાબર તમને ક્યારે આવે વંદુના પદ ગાવ ત્યારે તમને ક્યારે આવે ભગત બધી ક્રિયા બરાબર છૂટ્યા કરે પકડાયા કરે છૂટ્યા કરે પકડાયા કરે બરાબર છે સરસ બીજા કોઈને વાંધો નહીં હવે બાકીના શરૂ કરો ભાવિન ભગત હું આત્મા છું અક્ષર છું મારા વિશે મહારાજ બિરાજમાન છે આવું ભજન શરૂ કરો કારણ કે એ ભજન કરવું બહુ જરૂરી છે એ અનુસંધાન રાખવું બહુ જરૂરી છે એ અનુસંધાનથી હજારો ને કરોડો પ્રશ્ન સોલ્વ થઈ જશે હજારો ને કરોડો એક પ્રશ્ન નહીં હજારો ને કરોડો કોઈ પ્રશ્ન તમારા સામે ઉભો જ નહીં રહે આ જગતની અંદર કોઈ પ્રશ્ન કે કોઈ સમસ્યા કે કોઈ પણ પ્રકારનું વાતાવરણ તમને ક્યારેય બાદ નહીં કરી શકે એક કોઈ સંતને કોઈએ જઈને પૂછ્યું મોક્ષનો માર્ગ બતાવો એક સંતને જઈને કોઈ પૂછ્યું મોક્ષનો માર્ગ બતાવો એટલે ઓલા સંત કે જો ઓલી કબર છે ને એ કબર આગળ જઈને ગાળો બોલ ઓલો ગયો કબર આગળ જઈને બોલ્યો ના ભાવે એમ બહુ બેફામ બોલ્યો થોડી વાર થાક્યો અડધો કલાકે પાછો આવ્યો એટલે પછી ઓલા સંત કે જે આવ્યો આ મને મોક્ષનો માર્ગ બતાવો કે તમે આ ક્યાં બીજા ધંધે ચડાવો છો ઓલા સંત કે આવે એક કામ કર ન્યા જઈને એ કબર ઉપર જેનું નામ લખ્યું છે એના વખાન કર એટલે ન્યા જઈને ઓલો વખાન કરી આવ્યો અડધો કલાક સુધી વખાન કર્યા કબર બોલે કબર હલે કબર કઈ કરે સંત પાસે આવીને કે આવે મને મોક્ષનો માર્ગ બતાવો તો કે બસ સાંભળ તેને ગાળો દીધી એ કઈ બોલી તો કે ના તેના વખાણ કરે એને કઈ થયું તો કે ના બસ સંસારમાં આવી રીતે રહીશ ને એટલે મોક્ષનો માર્ગ સહેલામ સહેલો તને કોઈ ગાળો દે તારા કોઈ વખાણ કરે ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં બહુ સરસ કીધું કે તમે પોતાની જાતને અક્ષર માનો અને અક્ષરરૂપ થઈને જીવતા હો બરાબર હવે કોઈ આપણને કદાચ એવું કહી દીધું કે તમે દાદા ખાચર છો તો આપણે દાદા ખાચર થઈ જઈએ આપણને કોઈ એવું કહી દીધું તું ગધેડો છો તો ગધેડો થઈ જવાય પણ જીવને થાય કેવું મન કહો તો આપણને કોઈ એવું કીધું કે મૂરખ છો કોઈ એટલે બહારથી નહીં આ 12-15 બેઠા એમાંથી જ આ 12-15 બેઠા એમાંથી જ લાલજી ભગતને હિરેન ભગતે એવું કીધું ભગત તમે મૂરખ છો આવું કહી દીધું હાલો હે કે જ નહીં કેમ હે રોજ કે છે
ઉતરી. અરે રે રે રે, જોજો બાપા ગરવાળા ના કેતા હે. કોને મળે બોલો. આજે જો હમણાં નીલકંઠ સ્વામી કહેતો હતો હસતા હસતા, એ સંતો દેવ માં મેં કીધું, નીલકંઠ સ્વામી તમે બળદ ને લાવ્યા છો પણ તમે ચિંતા ના કરતા. મેં કીધું બળદ કામ કરશે, ખેતર ખેડશે. આ એવું કહેતો, હું પેલું બીમાર જેવો રહું ને એટલે હસતા હસતા કહેતો હતો કે આમે અમે તો ગુરુજીના બળદ જ કહેવાઈએ ને. સત્સંગી જીવનમાં ચોખ્ખું લખ્યું છે, મોટા પુરુષ પાસે જેમ મુમુક્ષુ એ કેવી રીતે રહેવું, તો જેવી રીતે બળદ ખેડૂત પાસે રહે છે એવી રીતે મુમુક્ષુ એ મોટા પુરુષ પાસે રહેવું. એટલે ગુરુજીના તો બળદ જ છીએ. એટલે નીલકંઠ સ્વામી કહેતો, હું તમે બળદ લાવ્યા છો, તમને એમ થશે કે આ બીમાર છે પણ શું કરશે, ખેતર ખેડશે કે નહીં, પણ ખેડશે, ચિંતા ના કરતા ખેડી નાખશે. એટલે સત્સંગમાં તો બળદની ઉપમા મળે ને આપણને, સત્સંગમાં ભગવાન અને મોટા પુરુષ અને સંતો ભક્તોના બળદની ઉપમા મળે ને તો બહુ મોટા ભાગ છે. એમ મૂરખની ઉપમા મળે તો બહુ મોટા ભાગ છે. મૂરખની ઉપમા સત્સંગમાં ક્યાંથી હોય અને સત્સંગના ભગવાનના ભગત પાસેથી ક્યાંથી હોય બોલો. કોઈ આપણને કઈ કે એટલે તરત આપણને એવું લાગે કે આ મને જ કીધું અને મારા માટે કીધું, એની પાછળનું કારણ શું? કારણ કે આપણે દેહ ભાવે વર્તીએ છીએ. એટલે મુક્તાનંદ સ્વામીને કોઈ દિવસ કઈ ના થયું, કોઈ પ્રશ્ન જ ના થયો. બોલો, મુક્તાનંદ સ્વામીને તો કેવું કીધું છે? મોદકાનંદ કીધા છે. મુક્તાનંદ સ્વામીનું નામ પાડ્યું હતું મોદકાનંદ અને આત્માનંદ સ્વામીનું નામ પાડ્યું હતું અનાત્માનંદ. મહારાજ પાસે ચિઠ્ઠી આવી, મહારાજ આ બે જણા અમને બહુ નડે છે. મહારાજ કે આ બે સાધુ આવા તમે નામ જ નથી પાડ્યા, કોણ છે આ? મુક્તાનંદ સ્વામી કે મોદકાનંદ હું. મોદક એટલે લાડવો, લાડવાનંદ મારું નામ પાડ્યું છે અને આત્માનંદ આ આત્માનંદ સ્વામીનું નામ અનાત્માનંદ પાડ્યું છે. હતા બે એવા કોક, એ પાછું નામ પાડવાવાળા કોણ? કઈ ગ્રહસ્થ હતા, ત્યાગી જ હતા બોલો. પણ સ્વામીને કઈ ના થયું. કેમ ના થયું? સૂક્ષ્મ ભક્તિ કરતા હતા. કેવી ભક્તિ કરતા હતા? સૂક્ષ્મ, ફૂલાઈ પણ ના જાય અને ડીમ પણ ના થઈ જાય, એને સૂક્ષ્મ ભક્તિ વાળો કહેવાય. એ સૂક્ષ્મ ભક્તિ વાળો કહેવાય. સૂક્ષ્મ ભક્તિ શ્રીજી મહારાજે આપણને ભક્તિ કરવાનું કેવી રીતે કીધું? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. હું ત્રણ દેહથી પર છું આમ માની અને ભક્તિ કરવી એ સૌથી અગત્યનું છે મોક્ષના માર્ગમાં. આપણે હવે એ લેવલ ઉપર જવાનું, અને એ લેવલ ઉપર જઈએ, એ લેવલ ઉપર જ્યારે આપણે જવા માટે પ્રયત્ન કરીએ ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આ લોકનો તો રહે જ નહીં. રે આ લોકનો પ્રશ્ન આ લોકમાં, આપણે આ લોકને માનીએ છીએ ને, દેહ છે એવું માનીએ છીએ ને, એટલે જ છે. પરલોકમાં જ્યારે દ્રષ્ટિ જશે ને ત્યારે આ લોકનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. દેહ સંબંધી નહીં રહે કે કોઈ આપણી આજુબાજુના વાતાવરણ સંબંધી, દેહના સંબંધી કોઈ પ્રશ્નો નહીં રહે. કર્તવ્ય છે, કરીએ છે, કરવું પડશે, કરશો. પણ સૂક્ષ્મ ભક્તિ એવી આપણે શીખવાની છે, અને એવી સૂક્ષ્મ ભક્તિ આપણે શીખીશું ત્યારે આપણી બાજુવાળાને પણ આપણે એવી શીખવાડી શકીશું. અને એવી શીખવાની અંદર પછી સુખ આખું જુદું આવશે. પછી સુખ અત્યારે આવે છે ને એના કરતાં અબજો ગણું વધી જશે. એટલે સ્થૂળ ભાવની વાતોને ઓછી કરવી, ઓછી સાંભળવી, સૂક્ષ્મ ભાવની વાતોને વધારે કરવી ને વધારે સાંભળવી. અહીંયા આગળ આપણે રવિવાર ભેગા થાવ ને એટલે અનુસંધાન એ જ. આત્મા છો ને અક્ષર છો ને આપણે બધા અક્ષરધામના મુક્તો છે ને એવા ભાવથી ભેગા થવાનું, એકાબીજાને એવું અનુસંધાન અપાવવાનું, એકાબીજાને એવું યાદ કરાવવાનું, એકાબીજા સામે એકાબીજા જેવું તેવું બોલી પણ ના શકે એવું કરી દેવાનું. અક્ષર ભાવે વર્તે પછી બોલી શકે, અક્ષર ભાવે વર્તે પછી બોલી શકે, બોલાય? જેમ તેમ બોલી શકાય એનાથી, અક્ષર ભાવે વર્તે એનાથી ના બોલાય. ચાલો અક્ષર ભાવે વર્તો, બે પાંચ દાડા વર્તો, જોઈએ આપણે કેવા વર્તો છો. આપણે શાકોત્સવનું શાક જમીન વર્તવાનું, વાંધો નથી, બરાબર છે? સરસ મજાનું શાક બનાવવાનું છે, ઘીમાં જ બનાવવાનું છે. હા, ઘીમાં જ, પણ થોડુંક તેલ નાખીશું, કારણ કે ઘીની અંદર એકલું શાક થોડું મહારાજ બનાવે બરાબર થાય, આપણે તો પછી. પણ ઘીમાં બનાવશું, તમે કહેશો ઘીમાં, ઘી ફૂલ હશે મેકનમાં તો ઘીમાં, બરાબર ને? ઘીમાં શાક કરશું. ક્યારે? કાલે છે, પરમ દિવસે છે ને, પરમ દિવસે, વાંધો નહીં. એટલે શાકોત્સવ કરીશું,
એટલે બધું જ કરવાનું છે, પણ સૂક્ષ્મ ભક્તિ રાખવાની છે, આ ભજન સતત રાખવાનું છે. નહીં તો થાય ગયું ખબર, અલૈયા ખાચરને શ્રીજી મહારાજે સુરતથી પોશાક આવ્યો, મહારાજ મહારાજને હરિભક્તોએ સુરતના હરિભક્તોએ પોશાક આપ્યો સરસ. એટલે મહારાજે અલૈયા ખાચર બેઠા હતા, ભગત તો પાકા હતા, નૈષ્ઠિક બ્રહ્મચારી હતા અને 18 તો સાધુ કર્યા હતા, એટલે એમાં તો કંઈક જોવાનું જ નહોતું. એનો નોકર જેહલો, ખબર છે ને, લાકડાની અંદર લાકડામાં હૂતેલો હતો, લાકડામાં હૂતેલો. અને એ જ્યારે એનો અંતકાળ આવે ત્યારે એને ઝાડા પેશાબ છૂટી ગયેલા, એટલે લોકોએ કીધું કે ભાઈ તમે કહેતા હતા કે સ્વામિનારાયણનો ભગત થઈને કંઠ્યો પહેરે બધા ધામમાં જાય, ત્યાં તમારો નોકર તો જમપુરીમ ગયો. અલૈ ખાચર કે હોવાય નહીં, કે મારી બાંધેલી કંઠી જતો હશે જમપુરીની અંદર, સાબિત કર દો. હૂતો તો લાકડાની અંદર હુવડાયેલો બાળવા તૈયાર, ત્યાં બૂમ પાડી જેહલાવો જેહલા. તે જેહલો જાને ઊંઘમાંથી બેઠો થાય એમ બેઠો થયો, અને બેઠો થઈને કે ભાઈ મને હું કરવા પાછો બોલાવ્યો, હું તો ધામમાં ભગવાન સ્વામિયન ભેગા ગયો છું, સ્વામિયનની ધૂન કરો. 5 મિનિટ તો ધૂન કરાઈને પછી હુઈ ગયો ચિતા પર. બોલો, આટલો પ્રતાપ જેના દ્વારા દેખાડ્યો એ અલૈયા ખાચર કેવા હોય. એ અલૈયાને શ્રીજી મહારાજે સુરતના હરિભક્તોએ જે પોશાક મહારાજને આપ્યો એ પોશાક મહારાજે એને આપ્યો, અને મહારાજે કીધું આ પોશાક તમે પહેરજો અને વાળાક દેશમાં ફરજો અને વાળાક દેશમાં તમે સત્સંગ કરાવજો. સત્સંગ કરાવવાની આજ્ઞા પણ એને આપી. અલૈયા ખાચર પોશાક મહારાજનો પહેરે, પહેરીને ફરે, બધાને ઉપદેશ આપે, કેટલાયને મહારાજ પરખ કરે, અને પછી અલૈયા ખાચરને શ્રીજી મહારાજે એક વખત બોલાવીને કીધું અલૈયા હવે આ પોશાક ઉતારો. અને આને ભાઈ લાગ્યું ખોટું કે પોશાક ઉતારો એટલે હવે કઈ અમે, હવે અમારી કિંમત ઘટી ગઈ, હવે અમે કામના ના રહ્યા, હવે અમે બગડી ગયા. પોશાક તો ઉતાર્યો પણ 2-6 મહિના સુધી મહારાજ અરે બોલ્યો નહીં, આવ્યો જ નહીં. બોલો, આ કેવી ભક્તિ કહેવાય? સ્થૂળ ભક્તિ. કેવી ભક્તિ કહેવાય? સ્થૂળ ભક્તિ. જે ભક્તિ કરવામાં આપણને પોતા પ્રત્યે સરસાઈ લાગે એ બધું સ્થૂળ. આટલી વ્યાખ્યા સમજી રાખવાની. કંઈ પણ કરીએ, ધ્યાન કરીએ, ભજન કરીએ, સેવા કરીએ, જે કંઈ કરીએ, આપણે બધું સારું જ કરીએ છીએ જે કંઈ કરીએ છીએ. જેટલું પૂજા તમે 2 કલાક કરો, 3 કલાક કરો, પણ જે કરવાથી પોતાની જાત પ્રત્યે સરસાઈ દેખાય અને બીજા ભક્તોની નરસાઈ દેખાય એ સ્થૂળ ભક્તિ. જે કરવાથી ભગવાનના ભક્તો આપણા કરતા શ્રેષ્ઠ દેખાય અને આપણે એના ચરણની રજ છે એવું દેખાય એ સૂક્ષ્મ ભક્તિ. બોલો, આવી સૂક્ષ્મ ભક્તિ કરવા વાળા હોય એ મહારાજને બહુ વાલા દેખાય. બીજા ભક્તો કરતા હું ન્યૂન છું, ન્યૂન છું. શ્રીજી મહારાજે વચનામૃતમાં ક્યાં સુધી કીધું કે બીજાને ફક્ત ભગવાનનો નિશ્ચય જ હોય, બીજું કાંઈ ના હોય, કાંઈ ના સમજતો હોય, આ જ આવ્યો હોય, પણ એના કરતા પણ પોતાને ન્યૂન સમજે એ સૂક્ષ્મ ભક્તિ છે. બોલો, અને એવું સમજાવવું બહુ અઘરું છે, કારણ કે છે ને આખા જગતની અંદર લોયર રોકીને ગમે તે થઈ શકે, પણ પોતાના આત્માને આવું સમજાવવું ને બહુ અઘરું છે, બહુ જ અઘરું છે, બહુ જ કઠણ છે. અને એ જેને સમજાઈ જાય એની એ સૂક્ષ્મ ભક્તિ કહેવાય, સૂક્ષ્મ ભક્તિ. અને આ સૂક્ષ્મ ભક્તિ કરવી પડે કોને, કે જે વધારે ધર્મ પાડતો હોય, વધારે નિયમ પાડતો હોય, વધારે નિષ્ઠાવાળો હોય, વધારે સેવાવાળો હોય, વધારે શ્રદ્ધાવાળા હોય, એને જ આવી સૂક્ષ્મ ભક્તિ કરવી પડે કે શ્રેષ્ઠ દેખાય. અને જોજો તમે, દ્રષ્ટિ જેટલી એવી બીજાને આમ શ્રેષ્ઠ જોવાની થશે ને, એટલા ઓટોમેટિક આપણે શ્રેષ્ઠ થશું. આજે જ અમે કથા પ્લેનમાં આવતા હતા, સારંગપુરનું 17મું વચનામૃત વાંચ્યું પ્લેનમાં બેઠા બેઠા, મને અચાનક વાત સ્ફૂરી, એટલે વાત કરતો હતો તો નીલકંઠ સ્વામીમાં કીધું પેલું ટેબ્લેટ છે કાઢો એમાં 17મું, તો સારંગપુરનું 17મું મુક્તના ભેદનું છે. મહારાજે કહ્યું જેમ જેમ દ્રષ્ટિ પર થતી જાય, જીવાત્માની દ્રષ્ટિ જેમ જેમ પર થતી જાય એમ એમ એ પોતે પર થતો જાય. પહેલા ભગવાનને જેવા જાણતો હતો એના કરતા એને ભગવાનને વધારે જાણ્યા, એટલે એની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈને પોતે સ્થિતિ એની અપ આવી. પણ પછી મહારાજે એવું કીધું કે જેમ જેમ એની સ્થિતિ ઊંચી થતી ગઈ એમ એમ એનો સ્વામી સેવક ભાવ દ્રઢ થતો ગયો.
જેટલો સ્વામી સેવક ભાવ ભગવાન સાથે દ્રઢ એટલો એ ઊંચી સ્થિતિ વાળો કહેવાય, જેટલો દાસત્વ ભાવ દ્રઢ એટલો એ ઊંચી સ્થિતિ વાળો કહેવાય. તો તમે મને કહો કે ખરેખર દાસત્વ ભાવ કોણ રાખે, દાસભાવ કોણ રાખે? આમાં હવે ગરીબ કોણ રહે? પૈસા વાળો બહુ હોય, બરાબર, કોઈ બિલિયનર્સ ને ટ્રિલિયનર્સ હોય, એ વ્યક્તિ બે હાથ જોડે કે ઝૂંપડા વાળો બે હાથ જોડે? જોડે કોણ? ઝૂંપડા વાળો, બરાબર. તો ઝૂંપડા વાળો જોડે, ગરીબ છે જોડે ને. તો આધ્યાત્મની અંદર જેને સત્સંગમાં વર્ષો કાઢી બહુ પાકો ભગત છે, બહુ જ પાકો, એ હાથ જોડે કે આજ હજુ કશું નથી અમુક, તો એ હાથ જોડે? કોણ હાથ જોડે? હે હે, રિયલી એ જોડે, પણ આમ કોણ જોડે? આમ 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 સત્સંગમાં મોટા ભગત કોણ કહેવાય? કોણ કહેવાય? આજીત ભગત અને હું મોટા કોણ કહેવાય? સીધું છે ને આ આ પ્રથા. હું ભગતને આમ હાથ જોડું, ભગતને દંડવટ કરું કે મને કરે છે ને. તો એવી રીતે ત્યાં આવું છે, બરાબર છે. પણ મહારાજે શું કીધું કે જેટલો જેને સ્વામી સેવક ભાવ દ્રઢ, બરાબર, એટલી એની સ્થિતિ ઊંચી. જેની સ્થિતિ ઊંચી છે એને જ સ્વામી સેવક ભાવ દ્રઢ છે, એ જ સાચો દાસ છે, એ જ સાચો દાસ છે. તો હું એ કહેવા માંગુ છું કે આપણે જેટલા એમાં ન્યૂન છીએ એટલો આપણો શ્રીજી મહારાજ સાથેનો સ્વામી સેવક ભાવ પણ ઓછો છે, ઓછો છે. આપણો ખરેખર વધારે હોય એના કરતા ઓછો છે. આપણને દેખાય કેવું કે આપણે તો આ એ કહેવા આમ એકદમ ગરીબ થઈને બેઠા હોય, બરાબર, અને ગુરુજી જેવા મોટા પુરુષ હોય, આમ મહારાજ અહીં બેઠા હોય ને મોટા સિંહાસન બેઠા હોય ને એ મોટા હાર ને બધું હોય, તોય પણ ગુરુજીને આપણા કરતા સ્વામી સેવક ભાવ મહારાજનો વધારે દ્રઢ હોય, દાસત્વ ભાવ વધારે દ્રઢ હોય, વધારે દ્રઢ હોય. જેટલી સ્થિતિ ઊંચી એટલો દાસત્વ ભાવ ઊંચો, જેટલી સ્થિતિ. અને દાસત્વ ભાવ જેનો ઊંચો હોય એને કેવું હોય કે આ શ્રીજી મહારાજના છે, મારા ગુરુજીના છે, એટલે મારા માટે આ મુગટ સમાન છે. દાસત્વ ભાવ વાળાને આવું હોય. એને બીજું કાંઈ નથી કર્યું. તુલસીદાસજીને એટલી જ નિષ્ઠા હતી કે મારા રામનું નામ લે એટલે મારે મારા ચામડાના જોડા કરીને એને પહેરાવવા. તો આપણા લોયાધામ પરિવારના ભગતને એટલું તો કેફ અને માન હોવું જોઈએ પોતાને, કે જે એક વખત જીવનમાં એક જ વખત આ ભગવાન સ્વામી એ સર્વોપરી છે આટલું કે, અને એક વખત એટલું કે ઓહો તમારા આ ગુરુજી છે એના જેવા બ્રહ્માંડમાં કોઈ સાધુ નથી. એને ગમે એટલો સ્વભાવ વાળો હોય, ગમે એટલા દોષ વાળો હોય, ગમે એવું એનો કડકમાં કડક, કડવામાં કડવો, તીખામાં તીખો, ખરાબમાં ખરાબ સ્વભાવ આખી દુનિયા કહેતી હોય, પણ એ જો એવું કહેતો હોય કે આ ભગવાન સ્વામી એને સર્વોપરી છે અને આ ગુરુજી જેવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, એ મારા માથા સાટે છે. આવી આપણને નિષ્ઠા આપણા ભક્તોમાં હોવી જોઈએ, એ સૂક્ષ્મ ભક્તિ કહેવાય, સૂક્ષ્મ ભક્તિ. અને આવો પાવર જેને હશે, આવો પાવર જેની અંદર જેટલો પડ્યો હશે એ સૂક્ષ્મ ભક્તિ છે. અને એ જ લેવલ છે, લેવલ એ જ છે, સ્થિતિ એ જ છે, સ્થિત પ્રજ્ઞતા એ જ છે, નિષ્ઠા એ જ છે, એ જ નિષ્ઠાનું સાચું સ્વરૂપ છે. નિષ્ઠાનું સાચું સ્વરૂપ એવું નથી કે મહારાજ અને ગુરુજીનો છે જે એ એ ન્યૂન છે અને હું શ્રેષ્ઠ છું, એ નિષ્ઠાનું સ્વરૂપ નથી. પણ મહારાજ અને ગુરુજીનો છે એ મારા માટે શ્રેષ્ઠ છે, એ નિષ્ઠાનું સ્વરૂપ છે. આટલો એક નાનો છોકરો છે પણ એને મહારાજને ગુરુજીમાં હેત છે એટલે મારા કરતા શ્રેષ્ઠ છે. એના ચરણની રજ મારા માથે પડે તો હું ભાગશાળી કેવો, કારણ કે એને એટલી નિષ્ઠા છે ને. અને મહારાજને ગુરુજી સિવાય કઈ નથી. બસ એ ભલે છોકર મત રહ્યો, એ છોકર મત નથી, એ છોકરું નથી, બહુ મોટો છે, બહુ મહાન છે. સત્સંગની દ્રષ્ટિએ જ શીખવાડે છે. અને અને જો આપણે એવું ગોતીએ, મને એક જણે બહુ સરસ કીધું, બહુ બુદ્ધિશાળી વ્યક્તિ, મને કે સ્વામી કેટલીક વાત તમે આ બધી મહિમાની વાતો કરો પણ વાસ્તવિકતા તો હોય ને કે એમાં. શું કીધું?
વાસ્તવિકતા તો હોય ને, તો વાસ્તવિકતા હોય ને તો મહિમા શબ્દ જ ના લાગે. મહિમા હાનો સમજવાનો? મહિમા એટલે શું? આ હાર છે, આ ગુલાબની પાંખડી છે, આ મોતી છે, ઠાકોરજીના ગળામાં આ હાર ગયો એટલે આ હાર નિર્ગુણ થઈ ગયો, આ હાર પ્રસાદીનો થઈ ગયો, આ હારને હવે જે પહેરે એનું કલ્યાણ થાય. તો આ ગુલાબ તો ક્યાંય બગીચામાં ઉગ્યું હતું, આ મોતી તો ક્યાંય સ્ટોર પર મળતા હતા, બરાબર. હવે આ ગુલાબને મોતીથી તો કલ્યાણ નહોતું, પણ આ ગુલાબને મોતી તો એના એ જ છે, મટીરિયલ તો એનું એ જ છે, પણ એ ભગવાનના સ્પર્શમાં આવ્યું તો કલ્યાણકારી થઈ ગયું, સાધુના સ્પર્શમાં આવ્યું કલ્યાણકારી થઈ ગયું, બરાબર. તો આ શું સમજવાનું છે? મહિમા. અને વાસ્તવિકતા સમજો તો શું છે? મોતી, ગુલાબ. તો વાસ્તવિકતા તો આ જ છે. તો મહિમા જો સમજવામાં ના આવે અને એટલી વાસ્તવિકતા 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 મારે તો શું થાય? કહો શું થાય? મહારાજ વખતે એવું જ હતું, તીખા સ્વભાવના હતા, કડવા સ્વભાવના હતા અને બધી રીતના હતા. મહારાજ વખતે ફૈબા કેવા હતા? ફૈબા બોલે કોઈ ઊભું ના રહે. ફૈબા બોલે ને તો ગઢપુરના દરબારમાં કોઈ ઊભું ના રહે, જતું રહેવું પડે. ફૈબા એવું બોલે, એટલું ભૂંડું બોલે, એટલું ભૂંડું બોલે. તો મહારાજને તોય મહારાજે ફૈબા કીધું, તોય ફૈબા ફૈબા કરતા, લો આવું બોલતા, તોય મહારાજે હાચવે. બધી રીતના હતા, કોઈ રીતના નહોતા એમ નહીં. તો શ્રીજી મહારાજે કીધું, આ સભાને અમે અક્ષરધામની સભા જાણીએ છીએ. જોયું, કીધું કીધું ને. એવું વિચાર કરે ને, એવો મહિમાનો વિચાર કરે ને, સૂક્ષ્મ ભક્તિ કહેવાય. એને કેવી કહેવાય? સૂક્ષ્મ ભક્તિ કહેવાય. મહારાજ વખતે બંધિયાના જેસાજી કરીને એક પાર્ષદ હતા, બંધિયા ગામના હતા. એને શ્રીજી મહારાજનું ધ્યાન બહુ કર્યું, ધ્યાન બહુ કર્યું. ભક્તિ કરતા હતા, ધ્યાન કરે. ધ્યાન કરતા કરતા મહારાજની મૂર્તિને વિશે એવો લક્ષ થયો કે અંતર્યામી થઈ ગયા. કેવા થઈ ગયા? અંતર્યામી. હવે અંતર્યામી થયા પછી એવું લાગે ખરું કે બધાય મારથી શ્રેષ્ઠ? તમે અંતર્યામી થઈ જાઓ, બરાબર. અંતર્યામી થઈ ગયા. હવે જે અંતર્યામી નથી થયો, અંતર્યામી નથી થયો અને ખાલી ઓલો ભગત ભજન કરતો હોય તો એવું વિચારે, હવે હું જાણું છું હવે તો કેમ એમ. અંતર્યામી નથી તોય આવું વિચારતો હોય, એ અંતર્યામી થાય શું દશા થાય? મને કહો શું દશા થાય? હે, આ અંતર્યામી ના થયો હોય અને ઓલા ભગતે આવીને ખાલી એટલું જ કીધું હોય કે ભગત આમ નહોતું કરવાનું, મને ખબર જ હતી એ આવશે એટલે અમને હલાળ કંઈક કરશે જ. જોયું? તો એ અંતર્યામી નથી તોય પણ જો એને આવા કુભાવ પેદા થતા હોય તો અંતર્યામી થાય તો શું દશા થાય? મને કહો. હવે અંતર્યામી થઈ ગયો ભગત. તે મહારાજને કે, મહારાજ મને તો બધાના હૃદય દેખાય, કે તમારા પ્રતાપે હું તો બધાની વાત જાણી શકું, આને એના જીવનું સારું કર્યું ખરાબ કર્યું? ખરાબ કર્યું. કેમ? બધાને ઓળખીએ કે સારું નહીં, ખોટો સંગ ના થાય ક્યારે, ખોટાનો સંગત ના થાય ને કોઈ દિવસ. વિવેક કેટલો, આમ ખોટો ભટકી જાય પ્રોબ્લેમ, એના કરતા ખોટાનો સંગત ના થાય. શું ખોટું એમાં? સંજીવ ભગત હે અભાવના ઢગલા, અભાવ પણ એને સંગ બિચારા ના ઓળખાય કે આનો કરવા જેવો, આ અક્ષરધામના મુક્ત એટલે આનો કરવા જેવો છે. એવું નહીં, કેટલો ફાયદો ના થાય એને અક્ષરધામના મુક્તને ઓળખીને એનો સંગ કરે. એવું થાય? હા, એવું ના થાય કે અંતર્યામી પણ મહારાજ થકી આવ્યું છે મારામાં, એવું ના થાય? એવું ના રે કોઈને, ના રે. જાજુ આવે તો ભૂલાઈ જાય કેમ? આપણને ભૂલાય થોડું ઘણું આયા પહેલા, આપણને કશું નથી આવ્યું ને એવું તો, પણ આપણને ભૂલાય ખરું એવું? આપણને ભૂલાય છે હરિકૃષ્ણ, ભૂલાય. આપણે તો અંતર્યામી પણ નથી આવ્યું ને, પણ આપણને ભૂલાય એમ. હિરેન ભગત ભૂલાય, બોલો બોલો. આ તો ઘરની સભા, અહીં ક્યાં બહાર જવાનું છે આપણે?
જેસાજી ને મહારાજે ના પાડી, તમે કોઈનો અંતર્યામી પુત્ર, તમે કોઈ જોતા જ નહીં, પણ આને તો રહેવા, એ સંકલ્પ કરે ને તો જ એને દેખાય. એક મહારાજે એટલું સારું આપ્યું હતું, સ્વિચ આપી હતી કે સ્વિચ પાડે તો જ, ઓન કરે તો જ, ઓન ના કરે તો કઈ નહીં. એ જો નક્કી કરે કે મારે આનું જોવું છે તો જ, બાકી નહીં. એમાં મહારાજ તો સભા મહારાજને વખાણ કરવાની ટેવ, એટલે મહારાજ કે અમારા આ ભગત તો નિષ્ઠાની મૂર્તિ, અમારા આ ભગત તો સમર્પણની મૂર્તિ, અમારા આ સ્વામી તો ઓહો આવા. એટલે જેવું મહારાજ બોલાનું નામ દે ને, એટલે જેસાજી આમ એની સામું જોવે અને સ્વિચ પાડે. મહારાજ કે છે કે આ આવો છે, પણ હારું આવું તો કઈ છે નહીં, આ તો હારું ખોટો છે. અને મહારાજ આટલા બધા વખાણ કરે છે, આના હૃદયમાં તો આ બેઠું છે ને, કામ છે ને, કોચ છે, લોભ છે. હાલો ભાઈ મહારાજ પાછું બીજાનું બોલે, આ ખોટો છે, આ ખોટો છે સાધુ. હવે આ સ્વામી અત્યારે તો આવા વિચારો કરતા હતા, ના મહારાજ તો આ કે છે. એને બધું આવું બધું ભેગું કર્યું. આ પછી એને શું થયું, આ મહારાજ ગપગોળા કેમ લગાયા કરે છે કે ખોટે ખોટા હું કરો, આ લોકોને વખાણ કરતા હશે. પણ એને ખબર નથી, ભગવાન અને ભગવાનના મોટા સાધુની રીત છે, ધક્કો મારે, જીવને ધક્કો મારે, એને કઈ ફૂલાવા માટે નહીં, પણ એના પ્રોત્સાહન માટે. એને પ્રોત્સાહન મળે તો એ ફરી કઈ કરે ને. આજે હરિકૃષ્ણ બધે માઇક સંચાલન જેવું કર્યું હોય, પણ હું કહું ના બહુ સારું બોલ્યા ભગત, હા તો ફરી કઈ ખરખું કરે ને. પણ આજે જ હું કહું કે આ હું આવા લોચા મારે આવડતું નથી કઈ, તો ભાઈ ફરી વાર કહેશે આપણે લેવું જ નહીં, મૂકી દો, પકડીએ તો પ્રોબ્લેમ ને, આ તો આપણે પકડીએ તો પ્રોબ્લેમ ને. એવું છે, જોવાની જો ટેવ ભગવાન અને ભગવાનના મોટા સાધુ પ્રોત્સાહન આપે એના માટે. કે હવે આ તો કઈ મહારાજના અભિપ્રાયને સમજે નહીં, અને મહારાજના અભિપ્રાયને સમજે નહીં એટલે આવું બધું જેનું તેનું જોવાનું શરૂ કર્યું, અને જોતા 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 અંતર ગંધાઈ ગયું, અંતર ગંધાઈ ગયું, અંતર ગંધાતા ગંધાતા એવું ગંધાઈ ગયું કે સંસારમાં જતા રહ્યા. એક સ્ત્રી કરી, સ્ત્રી મરી ગઈ તોય વાસના ના ટળી, બીજી કરી, બીજીને ચાર છોકરા થયા, ચાર છોકરાને મોટા કર્યા. બોલો ભૂધર સ્વામી એવું થયું, એસા હો જાતા હે. પછી ચાર છોકરાના બાપ થયો, ચારને મોટા કરીને મહારાજ જ્યારે ધામમાં પધારી ગયા, પછી એ પાછો પાર્ષદ થવા આવ્યો, ત્યાગી થવા આવ્યો. આટલું દૂર થઈ ગયું. આ કોને બગાડ્યું? અંતર્યામીપણાએ. બોલો અંતર્યામીપણું તો કેટલું અઘરું, અને પાછું ભગવાનનું ધ્યાન કરીને સિદ્ધ કરેલું. કારણ કે મહારાજના મોટા પુરુષોના કીધું સિદ્ધ દશાવાળા હોય, મોટા પુરુષો સિદ્ધ દશાવાળા હોય, દૂર પડેલી વસ્તુને પણ જોઈ શકે, દૂર પડેલા શબ્દને પણ સાંભળી શકે, દૂર પડેલી વસ્તુને આ હાથે કરીને ઉઠાવી શકે, બીજાના અંતરને પણ જાણી શકે મોટા પુરુષો. પણ ક્યારેય પણ મોટા પુરુષો બીજાના અંતરની અંદર ડોક્યું કરવા મહેનત નથી કરતા. જોયો તમે, ક્યારેય પણ નથી કરતા. એને દેખાતું હોય તો પણ જાણે નથી જોયું એમ જ રાખશે. કેમ, શા માટે? કારણ કે પડવાનો માર્ગ છે, એ બાજુથી પડાય છે. સમર્થ હોવા છતાં પણ એ અસમર્થ બની જાય છે. હવે જો એ એટલું હોય ને, એમાંય આવો પ્રોબ્લેમ થતો હોય, તો આપણે તો સ્થૂળ ભાવે ભક્તિ કરતા હોય, ને એમાંય જો પાછા બીજા પાંચ જાતના કંઈક નુસખા અંદર નાખી દઈએ તો શું થાય, શું થાય? માટે સૂક્ષ્મ ભક્તિ કરતા શીખવું. સૂક્ષ્મ ભક્તિ કરવામાં શું થાય? હું આત્મા છું, અક્ષર છું, સામેવાળા આત્મા છે ને અક્ષર છે, બાકી બધું જે દેખાયા કરે ને આપણને ના ગમે એવું સમજવાનું, આ દેહનો ભાવ છે, ભગતનો નહીં. આ કોનો ભાવ છે? દેહનો ભાવ. તે દેહનો ભાવ તો 50-60 વર્ષે બળી જ જવાનો છે ને, કઈ વાંધો નહીં, પણ ભગત હારા છે, આવું રાખવું. ભગત બહુ હારા છે. દેહનો ભાવ દેહમાં બળી જશે, દેહ ભેગા બળી જશે હોય, એ સૂક્ષ્મ ભક્તિ છે. અને બીજું, જે કાંઈ કરીએ, જે કાંઈ સારું થાય, એ મહારાજ અને મોટાથી થાય છે. આવું પોતાના આત્માને સમજાવું, કોઈને કે બહુ ના કરવું, કોઈને બહુ કે ના કરવું, પણ કોને સમજાવું? પોતાના આત્માને સમજાવું. પાછા ઘણા બીજાને કે મહારાજને, મહારાજને ગુરુજી કરે, મહારાજને ગુરુ, એટલે ભાઈ મહારાજને ગુરુજી જ કરે તારી અંદર, બીજું કોણ કરે? પણ તું પોતાને સમજાય, બીજાને નહીં. બીજાને તો ખબર છે કે મહારાજને ગુરુજી કરે છે, પણ તું તને સમજાવી દે કે મહારાજને ગુરુજી કરે છે. પોતાના આત્માને જે સમજાવી દેવું ને,
એ બહુ મોટું કામ છે, બહુ મોટી સાધના છે, સૂક્ષ્મ ભક્તિ છે. નથી સમજાતું, પોતાના આત્માને ના સમજાય, બીજા બધાને, બીજા બધાને પાછું એ સમજાવે કે મહારાજને ગુરુજી કરે છે એવું મને મનાય છે, તમે સમજો લો. એ સ્થૂળ ભક્તિ પાછી જોયું, એ પાછી કઈ ભક્તિ? સ્થૂળ ભક્તિ. હું સરસ હમણાં જો હમણાં નહીં આ કાવ્ય પર ચડ્યો છું, સમજાય ને, રોગ લાગુ પડ્યો છે હમણાં મને, અહીં કાવ્યની પંક્તિ બનાવીને લે. બોલો, હમણાં તો બધા લોયાના સાકોસોમાં કાવ્યની કડીઓ ને, હવે બસ પેલો રતો ગાંડો હતો ને, ખબર છે રતા ગાંડાની વાત? એ રતો ગાંડો હતો, તે મહારાજ એની પર બહુ રાજી થયા, સમજે ને, મહારાજ બહુ રાજી થયા. ગાંડા ઉપર તો આમે મહારાજ રાજી થાય, એટલે ગાંડા એટલે તો આપણી ઉપર રાજી છે, આપણે બધા ગાંડા એટલે જ. તો રતા ગાંડા પર મહારાજ બહુ રાજી થયા. તો રાજી કેમ થયા? કે એ પુરવાણો આમ ચક્રવર્તી રાજા હતો, એનો ઇતિહાસ મેં એકવાર કીધો છે એક કથામાં. પછી તો એને એને મહારાજ એના પર રાજી એટલે થયા કે બિલી પત્ર લેવા માટે મહારાજ એને હામે મોકલ્યો હતો, ઘેલાને હામે કાંઠે, ત્યારે બહુ પૂર આવેલું અને હાજે હારે પ્રાગજી પુરાણી મોકલેલા. આ તો ગાંડો હતો, બૂમો પાડે જેમ તેમ રાતે જતો જતો, અને પછી કે ભૂતો પીસાચો આ પ્રાગલાને ખાઈ જાવ, તો પ્રાગલો ધ્રુજે ઘેલાને કાંઠે. અને પછી કે બિલી પત્ર હું લઈ આવું છું, ઘેલામ પૂર આવેલું એમાં પડ્યો, પડીને સામેથી બિલી પત્ર લઈ આવ્યો, લઈને આવીને પ્રાગજીને પાછો બીવડાવ્યો, પાછા આવીને મહારાજ પાસે બિલી પત્ર આપ્યું અને મહારાજને કે મહારાજ હું જઈ આવ્યો. મહારાજ કે અમે તાર પર બહુ રાજી થયા હતા, તારે રોજ છે ને થાળ અમારો જમવા આવવાનું, રોજ આવી જવાનું. રતો કે હારું મહારાજ, કેટલા વાગે થાળ હોય? મહારાજ કે થાળ તો 12 વાગે હોય. તો કે મહારાજ હું વહેલો આવું તો ચાલે? ગાંડાને એવું તો કહેવાય નહીં કે મોડો આવશે. હારું મહારાજ, વહેલો આવી જઈશ. પણ મહારાજ કે તું કેટલા વાગે આવીશ? મહારાજ એ તમારે નહીં જોવાનું, હું વહેલો મારા ટાઈમે આવી જઈશ. પણ 12 વાગે થાળ મળશે ને મહારાજ? તો કે મહારાજ આ તમારા ભગુજીને રતનજીને કહી દેજો, આંખો બહુ મોટી કાઢે છે કે, એટલે મારી અમે આંખ ના કાઢે. હા મહારાજ કે 15 દી આ રતન કોઈ ડિસ્ટર્બ નહીં કરવાનો, આવા દેવાનો અમારે સુધી. હવાર 6 વાગે આવી જયા, 6 વાગે આવી, અને એને તો કઈ આવડે નહીં ગાતા, એક કડી આમ ઉપાડે, રે શ્યામ તમે સાચું નાનું ગળી કે પોડે પ્રભુ સકલ મુનિ કે શ્યામ. હવાર 6 વાગે બ્રહ્માનંદ સ્વામી બાજુનંદર હવારમાં પ્રભાતી ઉગાય, એ થોડી પ્રેક્ટિસ કરતા હોય, કઈક આ કરતા. એટલે બ્રહ્માનંદ સ્વામી કહેવા, આ હવાર ભેસ ગાંગરે, એમ કોણ ગાંગરે કે હવારે? એટલે કોક કે સ્વામી આ તો રતો છે ને એ હમણાં ગાય છે સ્વામી. એટલે બ્રહ્માનંદ સ્વામી એક વાર ગયા એ હવારમાં જ પહેલો દાડો, અને આ તો ગાયા જ કરે, નવરો બેઠો ગાંડા ને કામ હો. એટલે બ્રહ્માનંદ સ્વામી કે, રતા તારે બહુ ગાવું નહીં. એટલે આ કે, જો બ્રહ્માનંદ મને કઈ કેવું નહીં કે મને મહારાજે છૂટ દીધી છે, મને 15 દી હું આવીશ ને આમ જ ગાવાનો કે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ પછી કીધું, આનંદ મહારાજ પાસે જ રોગ, 12 વાગે એટલે મહારાજ થાળ આપે. હવે રોજ મહારાજનો થાળ કેવું કે મહારાજ થાળમાંથી 2-5 જણને પ્રસાદી આપે. આ તો રતો આખો થાળ ઉપાડીને જતો રહે, મહારાજ અત્યારે મારે આખો થાળ જોઈએ, બધો લઈને જતો ને એકલો જ જમે. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી એકવાર મહારાજને સભામાં કીધું, મહારાજ આ રતાને તમે એવું કહી દો કે તારે 12 વાગે થાળ લેવા આવવાનું, હવાર 6 વાગ્યાનો આવી અને પાડાની જેમ કાંગ્રેસ કે આવે. તો રતો કે, મહારાજ આ બન તમારો બ્રહ્માનંદ કે, બધું મહારાજ આ લીટીઓ તાન્યા કરે બેઠો બેઠો, પણ ક્યાંય તમારો પણો નથી તાન્યો, એને તો જ્યાં હોય ત્યાં બ્રહ્માનંદ બ્રહ્માનંદ તાન્યું છે કે, મહારાજ સાચું કહું છું કે આ મને ગાંડો કે મહારાજ, પણ ગાંડો તો એ છે, તમારો પણો જ ક્યાંય, એટલે પેલું છેલ્લે બ્રહ્માનંદ આવે ને, આને બ્રહ્માનંદ જ ખાલી સંભળાય કે, આને મહારાજ એનો પણો તાને, તમારું તો કાંઈ લખ્યું નથી કે, સમજાય ને. એટલે આમ સુરો ખાચર કે, એવું ના કહેવાય સ્વામીને. હવે મહારાજ કે, આ સુરો ખાચર મારો મોહો કે મોટો પાઘડો બાંધીને બેઠો છે કે, અકલ તો છે નહીં કે, મારી માહી આગળ તો કે કોળીની કિંમત છે કે, એની એને ખેંચ્યો. આમ આખી સભામાં જેને મહારાજ બોલે એનું ખેંચે ગયો. 15 દી સુધી મહારાજ, 15 દી સુધી આ તમારી સભાને કહી દો, મને કોઈ કાંઈ કહેવાનું નહીં, મારું હૃદય ખીલ્યું છે એટલે હું ગાવાનો. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે સૂક્ષ્મ ભક્તિ કરવી જેમાં પોતાની માનીતા ના થાય, સમજ્યા ને. છેલ્લું એક દ્રષ્ટાંત દઈ દો, નમત ગાંડા છોલો વાંધો ને. એક શિલ્પી હતો, તે શિલ્પીએ છે ને મૂર્તિઓ બન, એટલે શિલ્પીને
શિલ્પી મૂર્તિઓ બનાવતો હોય ને, એને મૂર્તિઓ બનાવી, આખી જિંદગી મૂર્તિઓ બનાવી, પણ કામ ધંધો એ કઈ હારો કરેલો નહીં. એમાં શિલ્પીને અંતકાળે લેવા જમદૂત આવે, જમદૂત આવે. એટલે જમદૂત આવે એટલે જમદૂતો એને કીધું, ભાઈ અમે તને લેવા આવ્યા છે. આ કે જો ભાઈ હમણાં મારે કામ છે એટલે તમે લેવા આવજો, પણ મને 5-7 દિવસ આપો. એટલે કે સારું. શિલ્પી બહુ કારીગર હતો એટલે એને એના જેવા 6-7 પૂતળા બનાવી દીધા. એટલે ઓલા જમદૂત લેવા આવ્યા ને એટલે આ સ્ટેચ્યુ જેમ ઊભો રહી ગયો અને પેલા 7-8 પૂતળા ઊભા રહી ગયા. ઉપાડવા કોને? જમદૂત કન્ફ્યુઝ કે આમાંથી લેવો કોને. ગુજવાય પાછા ગયા જમપુરીમાં. કિશન ભગત જમપુરીમાં પાછા ગયા, યમરાજાને કે ત્યાં તો 7 જણા ઊભા છે, કોને ઉપાડવો? યમરાજા કે એવો કેસ છે? તો કે આ ડિફિકલ્ટ કેસ. તો કે હાલો હું આવું. આવ્યા એટલે આવીને યમરાજાએ જોયું તો એક હારે 8 પૂતળા, 7 બનાવેલા, એક હાચો. હવે પકડવાનો છે તો પેલો હાચો છે ને. એટલે યમરાજા કે આ 7 પૂત આ કોને આવા આ ચિત્રો બનાવ્યા? એક સરખા માણસો દેખાય એવા બનાવ્યા છે. આ જેને બનાવ્યા છે ને એ જો મળે ને તો મારે એને ભેટવું છે, કે ઇનામ આપવું છે. રેવે મેં બનાવ્યા છે. ઉપાડો કે આવી ગયો, સમજાઈ ગયું? પોતાની જાતને જે સમજાવું ને બહુ જ કઠણ છે, બહુ જ કઠણ છે. કે આ મેં નથી કર્યું, મેં નથી કર્યું. સુકાનંદ સ્વામીના આખ્યાનમાં 4-5 કડીઓ બહુ સરસ બની ગઈ છે, મહારાજને ગુરુજીની કૃપાથી. સમજ્યા ને? એ મારે કેવું પડે ને, ભગવાનને ગુરુજીની કૃપાથી એને જ લખ્યું છે. આપણને થોડું આવડે, પણ એ જે લખ્યું છે ને એ કડી બહુ સરસ છે. જે થયું તે શ્રીજીએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. જે કર્યું છે એ મહારાજે કર્યું છે, મારું નામ તો ખોટું ધર્યું છે. આપણું નામ કેટલી જગ્યાએ સત્સંગમાં આવે છે જોઈ લેવાનું. એ બધું જે થાય છે ને એ બધું કોને કર્યું છે? મહારાજ અને મોટાએ કર્યું છે. બસ આટલું સેટિંગ કરતા જવાનું, સૂક્ષ્મ ભક્તિ ઓટોમેટિક થઈ જશે, ઓટોમેટિક થઈ જશે, ઓટોમેટિક. કોઈ જગ્યાએ સૂક્ષ્મ ભક્તિ કરવા માટે પ્રયત્ન વિચાર જ નહીં કરવો પડે, ઓટોમેટિક થઈ જશે. આ ભગત કરે છે. લાલજી ભગત કીર્તન ગાય છે, હરખું ગાતા નથી આવડતું, પણ કોણ ગાય છે? લાલજી ભગત. લાલજી ભગત મારે કોણ ગાય છે? મહારાજને ગુરુજી. પતી ગયું પ્રશ્ન સોલ્વ. ગમે તે રાગમાં ગાય બધા પાસ. એક પ્રશ્ન એક કે એવું થાય કે ના ખોટું એમ થાય? ના થાય. હમણાં જો પરમ દિવસ અમે શાક બનાવશું, બરાબર, એમ એકાબીજાનું જે દેખાય ને એમાં આવે એવું નક્કી કરો. ક્યારે પણ દેખાય બહુ મજા આવે, જોવાની પણ મજા આવે અને આવું અનુભવવાની પણ મજા આવે. હું ઘણી વખત છે ને જોઉં, એવું મને જોવાની ને બેની બહુ મજા આવે. કે સંતો હોય આપણી આજુબાજુમાં, તેવા ભાવનાવાળા હોય, નીલકંઠ સ્વામી જેવા સાધુ હોય, કેટલા ભાવનાવાળા, અજીત ભગત જેવા ભગત હોય, બરાબર, આવા બધા હોય તો બહુ પછી ચિંતા કરે. સમજે, આપણે બીમાર હોય તો દવાની ચિંતા કરે, બીમાર હોય તો જમાડવાની ચિંતા કરે, જમવાનું આવી રીતે ચિંતા કરે. તો આ હું બધું વિચારું. કોઈ સંતો હોય તો કોઈ વાર કોઈ ભગતો હોય, આપણને આસન પાસે દે, કંઈ મૂકી દે, કંઈક જમાડે, પાણી પાઈ દે, લઈ દે, તો હું એવું વિચારું કે અમારીને કરે છે કોણ? આ તો કરે છે, પણ અમારીને કરે છે કોણ? મહારાજ કરે છે. તો મહારાજ આપણી આટલી બધી સેવા કરે? આપણું માથું ડાબી દે, આપણને દવાઈ આપી દે, આપણને જમાડી દે, એના હૃદયમાં મહારાજ પ્રેરણા કરે છે ને? કરે છે કોણ અમારીને? મહારાજ કરે છે ને? તો પછી એ ક્યારેક આંખ કાઢે આપણી સામે તો ત્યારે મહારાજ નથી કરતા, એ મહારાજ જ કરે છે. સ્વીકાર લો, એ મહારાજ જ કરે છે ને. ભગવાનનો ભગત જ્યારે થોડું કંઈક આપણને ગમતું હોય, આપણા મનને અનુરૂપ હોય એવું કરે તો કોણ કરે છે? મહારાજ કરે. દેખાય ને આપણને તરત કે મહારાજ કરે છે, બહુ સારા ભગત. તો ક્યારેક કંઈક થોડું ના ગમે એવું કરે તો કોણ કરે છે? મહારાજ કરે છે. આ સૂક્ષ્મ ભક્તિ આવી કરતા જો શીખી જઈએ તો બહુ સુખ આવે. આવી ભક્તિ આપણે વિશે છે જ, પણ ક્યારેક દેહ ભાવના કારણે આવી ભક્તિ છૂટી જાય, એટલા માટે એને રિનોવેટ કરવી પડે. આ ભક્તિ છે ને, આ મકાનને કેવું છે કે આને તમે રિનોવેટ
તો હવે આપણે આ બાંધી દીધું આટલો હોલ, હવે આવો છે તો આને રિનોવેટ આપણે 8-10-15 વર્ષે કરવો પડે. અનિકેત ભગત બરાબર, 15 વર્ષ સુધી વાંધો ના આવે કે 20 વર્ષ સુધી વાંધો ના આવે બરાબર, પણ આપણી ભક્તિ છે કે આપણો આ અધ્યાત્મ માર્ગ છે ને રિનોવેટ કર્યા જ કરવો પડે. જૂનો તરત જ થઈ જાય, એક મિનિટ પછી જૂનો થઈ જાય બોલો, એટલે સતત નવો રાખવો પડે, સતત નવો રાખવો પડે. ચેષ્ટા રહેવી ના જોઈએ, નવો રહે, નવો માર્ગ હોય તો ચેષ્ટા ના રહે. નવો માર્ગ જૂનો કરીએ ને એટલે ચેષ્ટા રહી જાય, જો નવું નવું રાખીએ તો ચેષ્ટા ના રહે. નવું નવું રાખીએ તો 5 ટાઈમની માનસી ના જાય, પણ જો જૂનું થશે ને તો 5 ટાઈમની માનસીમથી ઓછી થઈ જશે. જૂનું થશે ને તો વચનાવત વાંચવાનું છૂટી જશે, પણ રિનોવેટ રાખીએ ને તો વાંધો ના આવે, રિનોવેટ જ રાખવું પડે. અમે જો સાધુ જૂના થઈએ ને જય સ્વામિનારાયણ, બધું ધીરે ધીરે જાય, અને જો નવા નવા રહીએ ને રિનોવેટ રિનોવેટ રહીએ ને, રોજ નવા નવા રહીએ ને તો સરસ રહે. એમ આ મશીનને રોજ નવું નવું રાખવું પડે, આધ્યાત્મ માર્ગનો રોજ નવું નવું રાખવું પડે. એટલે સૂક્ષ્મ ભક્તિ આપણને મહારાજને ગુરુજી આપે એવી મહારાજને ગુરુજીના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે હરિ કૃષ્ણ મહારાજની જય.